સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે આડાસા વનના વહેમમાં પતિ પત્નીની હત્યા કરી હતી. ઘટના મામલે બારડોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી. સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે વળી ફળિયામાં રહેતી લતા બહેનનો પોતાના ઘરમાં જ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના મામલે મળી આઉટપોસ્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પરિણીતના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેથી મહિલાના મૃતદેહને બારડોલી પીએમ અર્થે લાવી તપાસ શરૂ કરાઈ હતી. અકોટી ગામે શ્રમજીવી પરિવારમાં હત્યા મામલે ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટના બનતા જ બારડોલી પોલીસે મૃતક પરિણીતાના પતિ બકુલની આકરી પૂછપરછ શરૂ કરી હતી અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. કારણ એ હતું કે પતિ બકુલ પરિણીતા ઉપર અન્ય પુરુષ સાથે આડા સંબંધનો વહેમ રાખતો હતો, જે બાબતે ઝઘડો થતા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની લતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારા પતિ બકુલે ગુનો કબૂલી લેતા બારડોલી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જોકે મૃતક લતાબેન હળપતિના ચારે જ વર્ષ પહેલા જ પતિ બકુલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. જોકે પ્રેમ લગ્નનો સંસાર લાંબો નહીં તાકતા એક વહેમના કારણે પતિ બકુલ સંબંધની હત્યા કરવા મજબૂર બની ગયો હતો. આજરોજ બારડોલી પોલીસ સ્ટેશનમાં ગીતાબેન નરેશભાઈ સોમાભાઈ હળપતિએ પોતાની ફરિયાદ જાહેર કરેલી, જે આઈપીસી 74/2018 આઈપીસી 302 કામે નોંધેલ છે, જેમાં વિગત એવી છે કે એમના જે મોટાબેન હતા લતાબેન, એને એમના જ પતિએ અવારનવાર મારઝૂડ કરતા હતા, પ્રેમ લગ્ન કરેલા હતા. આ બનાવ અકોટી ગામે વાડી ફળિયામાં બનેલ. પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ ભરી પીએમ કરાવેલ છે અને એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ પોલીસે ઊંડી તપાસ કરતાં માલુમ પડેલું કે જે મરણજના છે એના પતિ બકુલ બાલુભાઈ હળપતિ, જેમણે 3-4 વર્ષથી પ્રેમ લગ્ન કરેલા અને આ મરણજનારને બીજા સાથે આડા સંબંધ હશે એવો શકવેમ રાખી અને અવારનવાર મારઝૂડ કરતો હતો, અને ગઈકાલે પણ આ જ બનાવ બાબતે મારઝૂડ થયેલી અને રાતે પણ આ જ વિગતેથી એને કોઈ પણ ધારદાર હથિયાર વડે માથામાં મારેલું અને મોત નિપજાવેલ છે. અત્યારે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલો છે. આગળની કાર્યવાહી કરીશું.